ઊંઝામાં આયુર્વેદ અભિયાન 2022 અંતર્ગત આયુષ્ય મેળો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ગેરહાજર જોવા મળ્યા હતા. આ મેળામાં મુખ્ય અતિથિ ઋષિકેશ પટેલની ગેરહાજરી જોવા મળી હતી, સાથે જ શારદાબેન પટેલ પણ ગેરહાજર રહ્યા હતા. નીતિનભાઈ પટેલ ગેરહાજર રહ્યા હતા, જુગલજી લોખંડવાલા પણ ગેરહાજર જોવા મળ્યા હતા. મોટાભાગના આગેવાનો ગેરહાજર જોવા મળ્યા હતા, જ્યાં બીજી તરફ સ્ટોરની અંદર કોઈ ડોક્ટર કે આયુર્વેદિક અધિકારીની હાજરી જોવા મળી પણ નહોતી. ભારતીય જનતા પાર્ટી જન સુખાકારી એને પ્રાયોરિટી આપી અને લોકોમાં જન જન સુધી આયુર્વેદની જાગૃતિ થાય અને લોકોને પણ આયુર્વેદનો જે વારસો છે એનો ખ્યાલ આવે એટલા માટે પ્રદર્શન નિદર્શન કેમ્પ અને આરોગ્ય કેમ્પ બધા રોગોના નિવારણ માટેના કેમ્પ એ ઉપરાંત ડે ટુ ડે યુઝ માટે પણ આયુર્વેદનો ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાય એ માટે સર્વેને ધ્યાનમાં રાખી અને આયુષ વિભાગ દ્વારા આજે અહીંયા આગળ રાજ્યકક્ષાનો આયુર્વેદિક મેળો રાખવામાં આવ્યો છે અને આજે આ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એનો લાભ પણ લઈ રહ્યા છે. આજરોજ રાજ્યકક્ષાનો આયુષ મેળો અને આયુષ નિદાન સારવાર કેમ્પનું ઊંઝા ખાતે આયોજન કરેલું છે. માનનીય આરોગ્ય મંત્રી શ્રી પોતે ઉપસ્થિત રહેવાના જ હતા, પરંતુ અત્યારે આપણને ખબર છે તે પ્રમાણે ચૂંટણીનું મહાપર્વની તૈયારીઓ થઈ રહી છે, એટલે એમની ખૂબ જ અત્યંતિક જે જવાબદારીવાળી જે મિટિંગ હતી કે કામ હતું એના કારણે થઈને ઉપસ્થિત નથી થઈ શક્યા, પરંતુ આજે ઊંઝા શહેરના અને જિલ્લા મહેસાણા જિલ્લાના જે પદાધિકારીઓ એ બધા અત્રે ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આપણે જોયું પણ ખરું કે શ્રોતાગણોમાં પણ દરેક ખુરશી આપણી ભરેલી હતી, એટલે બધા જ અહીંયા ઉપસ્થિત છે. બાજુમાં નિદાન સારવાર કેમ્પ છે, યોગનું નિદર્શન થઈ રહ્યું છે, હોમિયોપેથી કેમ્પ પણ છે. આહાર શૈલીથી આપણે કેવી રીતે આયુર્વેદની જે બાબતો છે પોતાના જીવનમાં વણી અને નિરોગી રહી શકાય તેનું પણ એક નિદર્શન કરવામાં આવેલું છે. અને આવી રીતે ઊંઝાના જે સમસ્ત નગરજનો આજુબાજુના તાલુકાની અને જિલ્લાની પ્રજાને આ લાભ મળે એના માટે થઈને રાજ્ય સરકારે આ એક આયોજન કર્યું છે.